अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कालीनाग दबन्नी कथा से भगवान पोताना मित्रों साथे कालिंदीना धरा पासे जाय छे, गेडी दड़े रमे छे ने भगवान ने दड़ा ने एवो फटकार्यो। कालिंदीना धरा मां गयो ने भगवान स्वयं पोते ए दड़ा ने लेवा माटे जाय। नरसिंह मेहताना पद ने जो याद करवा जाऊ तो नागणियों पहला आवे छे, पण नरसिंह मेहताना ए पद नी बे पंक्तियों गाय अने कालिनाग दमन नी कथा ने विश्राम आपू अने फरी पाछा गोवर्धन धारी कथा मां जशु। एटले ए नरसिंह मेहता कहे छे जेवा भगवान कृष्ण गया नागणियों ये भगवान कृष्ण ने दरवाजे रोका अने प्रश्न कर्यो छे। कहे बालक तू मार्ग भूल्यो के तारा वेरीए वळाव्यो, निश्चय तारो काळ ज फूट्यो, अहियां ते सिद्ध ने आवियो। हे जल कमल ए बालक तू अहियां केम आव्यो छो, तने कोई तारा वेरीए मोकल्यो के तू मारक भूली गयो, शा माटे आव्यो? तने खबर छे अहीं काली वसे छे, तने मारशे अने मारशे तो अमने बाळक त्यां लागशो, तू वियो जा। भगवान कृष्ण जवाब आपे छे, नथी नागण हूं मार्ग भूल्यो अने नथी मारा वेरीए वळाव्यो, मथुरा नगरी मा जुगटु रमता नागनु शिष हूं हारियो। हे जल कमल छाडी जाने नागण नथी हूं मारक भूल्यो, नथी मारा वेरीए वळ्या आव्यो, आ तो हूं मारी एक एक मारी फरज हती એટલા માટે આવ્યો છું। નાગણીઓ એ બહુ ભગવાનને પ્રલોભન આપ્યું કે તમે જતા રહ્યો, મારી નાખશે, તમે કહો તો મેં હાર આપી દઈ, તમે કહો તો દોરીઓ આપી દઈ, પણ તમે જતા રહ્યો। પણ એ કૃષ્ણ ન માન્યા અને અંતે કહે છે જાઓ તમારા નાથને જગાડો, અને નાગણીઓએ પોતાના પતિ એવા કાલી નાગને જગાડ્યો અને નરસિંહ મહેતા બોલ્યા છે, ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે મારા બળવંત સ્વામી, બારણે બાળક આવ્યો। હે જળ કમળ છાની જાને મારા સ્વામી, અમારો જાગશે જાગશે તને મારશે અમને, અમારો સ્વામી જાગી જશે તને મારશે ભયો જા। કાલી નાગ ને નાગણીઓ જગાડે છે અને કહે છે કે આંગણે કોઈ બાળક આવ્યો છે, જતો નથી, તમે હવે જાગી જાઓ। અને એ સમયે કાલી નાગ જાગ્યો છે, બે બાહુબળિયા છે, બે કાળિયા છે અને બે ઝઘડા છે, અને અંતે એ ઝઘડવામાં ને ઝઘડવામાં આ બાજુ નંદબાબા, યશોદા, ગોપ ગોવાળો, તમામ લોકો, દાવજી મહારાજ સહિત એ કાલિંદીના ધરા પાસે આવ્યા છે, બધા લોકો ચિંતા કરે છે। અને આ બાજુ જેવું આમ ઓડિયન્સ ભેગું થયું અને મદારીએ પોતાનો ખેલ ચાલુ કર્યો। આ મોટો ગારુડી છે, મોટો ગારુડી। અને એ સમયે એમણે કાલીનાગ સાથે યુદ્ધ કર્યું અને એ કાલીનાગ ભગવાન કૃષ્ણ પાસે હારી જાય છે, મોઢામાંથી રક્તની ધારાઓ વહી ગઈ, એક એક મકોડે મકોડાના ઢીલા પડી ગયા, જ્યારે ગાત્રો ઢીલા પડ્યા છે ત્યારે ભગવાનના શરણે ગયો છે। અને આપણું પણ આવું જ છે સાહેબ, કાલીનાગ એટલે ઇન્દ્રિય, જ્યારે ઇન્દ્રિયો આપણે સ્થૂળ થવા લાગે
ઇન્દ્રિયો જ્યારે કામ કરતી બંધ થવા લાગે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, હે ભગવાન હવે મને બચાવી, હવે હું તમારા શરણે આવ્યો. ગોઠણથી પગ ચાલે નહીં, કેડથી વાંકો વળી જાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, આ બધી એક પછી એક ઇન્દ્રિયો કામ કરતી બંધ થતી જાય, ત્યારે આપણે ભગવાનને પછી ચરણે થઈ ભગવાનના શરણે આપણે સ્વીકારીએ, પ્રભુ મને મને સ્વીકારી લો. એમ અહીંયા કાલી નાગે પણ એ જ કર્યું. જ્યારે પોતાના ગાત્રો ઢીલા થયા અને ભગવાન પાસે આવે, નાગણીઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અમને વિધવાન ન બનાવશો, અમારા પતિને ન મારશો. ભગવાન કાલીનાગને કહે છે તું અહીંથી જતો રહે. કાલીનાગ કહે છે પ્રભુ હું ક્યાં જાઉં, બહાર જાઉં તો ગરુડ મને મારી નાખે, બહાર જાઉં તો મને ગરુડ મારી નાખે. અને ત્યારે ભગવાન કહે છે ગરુડ એટલે કાળ, મૃત્યુ મને મારી નાખે. અને એ સમયે ભગવાન કહે છે કે કાલી તું મારા મણિદ્વીપમાં જતો રહે, તું જો મણિદ્વીપમાં જતો રહીશ ને તો કાળ તારું કશું નહીં બગાડે, કાળ તને વેદના નહીં આપી શકે, યાતના નહીં આપી શકે. મણિદ્વીપ એટલે મહાપુરુષમ કહે છે જે જગ્યાએ ભગવાનનું નામ યજન થાય છે, જે જગ્યાએ ભગવાનનું નામ ગવાય છે એ સ્થળ એટલે મણિદ્વીપ. તો મને કહેવું ગમે છે કે તમે જે માતૃધામ તીર્થમાં બેઠા છો આ કથામંડપમાં, આ કથામંડપ નહીં આ મણિદ્વીપ છે સાહેબ, આ મણિદ્વીપ છે જ્યાં ભગવાનનું યજન થાય છે. અહીંયા આપણી કઈ લોક વાર્તા તો થતી નથી, અહીંયા તો અલૌકિકની વાતો થાય છે. એ મણિદ્વીપમાં જઈ અને કાલીનાગને રહેવા માટે આપે છે. અને એ સમયે છેલ્લે નરસિંહ મહેતાની અંતિમ એ ચરણની પંક્તિ નરસિંહ મહેતા બોલ્યા છે, નાગણીઓ ભગવાનને વધાવે છે. થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે યમને, બાળ હત્યા લાગશે એ જળ કમળ છાની જાને બાળા. નાગણીઓએ ભગવાન પાસેથી નાગને છોડાવ્યા અને અંતે દેવતાઓએ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભગવાનનો જયઘોષ થયો. કાલીનાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ. આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે કે ઇન્દ્રિયોનો પણ તમે ક્યારેય ભરોસો ન રાખશો, ઇન્દ્રિય તમારો સાથ ક્યારે છોડી દે એનું નક્કી નથી. એ કથા બતાવી કાલીનાગનો નિગ્રહ કર્યો છે. અહીંયા જુઓ તમે કાલીનાગને વશ કર્યો, કાલીને માર્યો નહીં ભગવાને. શું કામે? તો કહે છે કે હાથ ખરાબ કામ કરે તો હાથને શિખામણ દેવાય, ભાઈ તારે હવે ખરાબ કામ નથી કરવાના, આને કાપી ન નખાય. આંખ કદાચ ખરાબ દ્રશ્ય જોવે તો એને પાછી વળાય, આંખને ફોડી ન નખાય. કાન કોઈકની નિંદા સાંભળે તો એને નિંદા સાંભળતું બંધ કરાય, પણ કાનમાં સૂળ ભરાવી અને કાનને ફોડી ન નખાય. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. પ્રલંબાસુર નામનો એક રાક્ષસ ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો, દાઉજી મહારાજના હાથે એનો વધ કરાવ્યો. એ કથા બતાવી, વર્ષા ઋતુનું વર્ણન, શરદ ઋતુના વર્ણનની કથા. ભગવાન વર્ષા ઋતુના સમયમાં પણ ભગવાન કોઈ દિવસ ઘરે નથી રહ્યા, પોતાની ગાયોને લઈ અને ગાયો ચરાવવા માટે ગયા છે, ઘરે નથી રહ્યા. ત્યારબાદ વેણુગીતની કથા છે કે એક પોલા એવા વાંસની અંદર ભગવાને છિદ્રો પાડી અને ભગવાને પોતાના હોઠનો તકિયો એ વેણુને આપ્યો છે. વેણુનાદ, ભગવાન એવી વેણુ વગાડે કે કદાચ કોઈ આમ આમ જડ વસ્તુ સાંભળે તો ચેતન બની જાય. ભાગવતકારે તો ત્યાં સુધી વર્ણન કર્યું છે, ભાગવતકારે ત્યાં સુધી વર્ણન કર્યું છે કે ભગવાન કૃષ્ણ કદમના વૃક્ષને ટેકો દે,
जमना पगनी आम आटी मारे। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ने केड़ मा खोसली बंसरी काढ़ी आंखों बंद करी ने जा वेणु नाद करे तो ये वेणु नाद ने सांभळी आकाश में उड़ता पक्षी और झाड़नी डाळी पर आवीने बेसी जाए। यमुना ना धराव पर उगेलू घास डोलवा लागे। यमुना ना नीर तो पाछा फरी जाए। ऊंधा वह एटलू नहीं कदाच कोई गाय नु वाछड़ू एनी माना आचल माथी दूध पीवा माटे जरे मोढ़ू खोले अने आचल एनु मोढ़ा मा जाए मोढ़ू बंद न थाय मोढ़ू खुलू रही जाए स्तब्ध बनी जाए। गाय कदाच पोताना निरण खाती होय तो निरण खावानु बंद करी अने पोताना बे कान ऊंचा राखी अने कृष्ण ने वेणु सांभळे छे। शु कामे मीठा मीठा नाद वेणु ना दूर थी आवी आवी ने मारे काने यथड़ाय छे। मीठा मीठा नाद वेणु ना दूर थी आवी आवी ने मारे काने यथड़ाय छे। नंदन किशोर पेलो माखण नो चोर 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 छे। गायो चरावा वन मा जा मीठा मीठा नाद वेणु के मारा काने अथड़ाय छे। भगवान ने वेणु ना नाद संभळाय तो गोपीओ दोड़ी जाए। पानी भरवा गई होय तो माटला पड्या रे। गाय दोवा बैठी होय तो बोघड़ा पड्या रे। तावड़ी मां रोटला नाख्या होय तो रोटला पड्या रे। अने कदाच धणी हूतो होय तो ई हूतो रही जाए। कृष्ण पासे निकली जाए एवी वेणु वगाड़ी कृष्णए। गोपीओए वेणु ने प्रश्न कर्यो के वेणु ते एवा ते कया पुण्य कर्या के जेने लई अने अमे जे कृष्ण प्रेमना माटे ते आटली तरसीए छीए ई कृष्ण होठनो तक्यो तने मळ्यो। अन त्यारे जंगलमां उभेलो वास एटलू बोल्यो छे गोपीओ आ कन्हैयानो होठ एमने नथी मळ्यो दुख सहन कर्या ने एटला माटे कृष्णनो प्रेम मळ्यो छे। जंगलमां उग्या अमारा उपर ताढ पड़ी तड़को पड्यो वरसाद पड्या कोई के अमारा शरीरमां शस्त्रोना घा कर्या एटलू नहीं अमारा शरीरना नाना नाना टुकड़ा कर्या अने अमारा शरीरमां छिद्रो पाड्या ने आ बधा दुख सहन कर्या एटले कन्हैयाना होठनो अमने तकियो मळ्यो छे एमने नथी मळ्यो अमने आ बधा दुखो सहन कर्या छे। अने दुख सहन करे एने सुख मळे एमां कोई संशय नथी साहेब। कारण आ तो जीवननुं चक्र छे। दिवस पछी रात अने रात पछी दिवस एम सुख पछी दुख अने दुख पछी सुख ए जीवननुं चक्र छे एमां जराय संशय नथी। वेणु गीतनी कथा बतावी कात्यायनी व्रत कर्युं एनी कथा बतावी। भगवाने गोपीओ जे सरोवरनी अंदर स्नान करे छे ए गोपीओना वस्त्र हरण कर्या। આપણે એમ કહીએ ભગવાને અંગના વસ્ત્રો લીધા પણ આધ્યાત્મિક અર્થમાં એવું કહ્યું છે ભગવાને અંગના વસ્ત્રો નહીં ભગવાને વાસનાના વસ્ત્રો હરણ કર્યા છે। ભગવાને વાસના હરી છે કારણ જે જીવની અંદર વાસના ભર્યો હોય એ જીવ મહારાસમાં પ્રવેશ ન મેળવી શકે અને હવે ભગવાનને રાસલીલા રચવી છે। આવતીકાલ ભગવાનની રાસલીલાની કથા છે અને મહારાસ આવતીકાલે આ માતૃધામ મણિદીપના પટાંગણમાં જે ગોકુળમાં ભગવાને મધ્ય રાત્રિએ રાસ રચ્યો હતો ને એવો રાસ આવતીકાલ મધ્યાંતરે કથા વિરામના સમયે ગઢિયા પરિવાર અહીંયા અહીંયા રાસ રમશે સાહેબ એક એક ગોપીને એક એક કાન। આવતીકાલે મહારાસની કથા કરીશું પણ જ્યાં સુધી વાસના ન હટે ત્યાં સુધી વાસુદેવ ન મળે સાહેબ। વાસના હટે તો વાસુદેવ મળે। ભગવાને વાસનાના વસ્ત્રો હરણ કર્યા એ કથા બતાવી। ત્યારબાદ ભૂદેવના યજ્ઞની બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાને અનુકંપા એ કૃપા કરી એ કથા બતાવીને હવે ઇન્દ્ર મદ ભંગલીલાની કથા છે। ભગવાને અહંકાર ઉતાર્યો ઇન્દ્રનો
બેસતું વર્ષ છે અને એ બેસતા વર્ષના દિવસે નંદ બાબાને માં યશોદાને બધા વડીલોને વંદન કરી અને દાઉજી મહારાજ અને ભગવાન કૃષ્ણ બધા બેઠા છે અને નંદ બાબાએ પ્રસ્તાવ રાખ્યો કે કનૈયા આજે નવું વર્ષ છે તો ચાલો ને આપણે ઇન્દ્રની પૂજા કરી લઈએ. ભગવાન કૃષ્ણ પ્રશ્ન કરે, બાબા ઇન્દ્રની પૂજા શા માટે? અરે કનૈયા, ઇન્દ્ર આપણને જીવાડે છે એટલા માટે, ઇન્દ્ર આપણને જીવાડે છે એટલા માટે આપણે ઇન્દ્રની પૂજા કરીએ. બાબા ઇન્દ્ર નથી જીવાડતો. અરે કનૈયા, વરસાદ મોકલે છે, વાયુ મોકલે છે, તેજ મોકલે છે, બધું મોકલે છે એટલે આપણને ઇન્દ્ર જીવાડે છે. નહીં બાબા, આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ. અને જો પૂજા જ કરવી હોય તો મારા ગોવર્ધનનાથની કરીશું, ઇન્દ્રની નહીં, ગિરિરાજ પર્વતની પૂજા કરીશું. આ કથામાં મુખ્ય એવો ભાવ ભગવાનનો હતો. ભગવાન એમ કહે છે કે તમે પ્રકૃતિની પૂજા કરજો. ભગવાને પર્વતની પૂજા કરાવી અને આપણને એક સંદેશો આપ્યો કે હે જીવ, તમે પ્રકૃતિની પૂજા કરજો. કારણ, જીવ જો પ્રકૃતિને બચાવશે તો પ્રકૃતિ જીવનને બચાવશે. માણસ જો વૃક્ષને બચાવે તો વૃક્ષ આવે, વૃક્ષ વાવો તો વરસાદ આવે, વરસાદ આવે તો અનાજ પાકે, અનાજ પાકે તો જીવાતમાં જીવી શકે. કારણ કે અન્ન વગરનું જીવન નકામું છે, અન્ન વગરનું જીવવું નકામું છે. એટલે વૃક્ષને વાવજો, વૃક્ષોનું જતન કરજો, જળનું જતન કરજો, આપણી પ્રકૃતિનું જતન કરજો. કારણ, પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, આ ગોવર્ધન લીલાની કથા, પ્રકૃતિ પૂજાની કથા છે, તો આપ સૌ લોકો એક એક સંકલ્પ કરજો કે જીવનમાં એક એક વૃક્ષને અમે ઉછેરીશું. કારણ, ઝાડવા ઉછેરાશે તો છોકરા એના છાંયે બેસી શકશે અને એના ફળ ખાઈ શકશે. માટે એક એક વૃક્ષને ઉગાડવાનો પ્રયત્ન કરજો બા. મોટી જગ્યા હોય તો વધારે ઉગાડજો, પણ કદાચ મોટી જગ્યા ન હોય તો આંગણામાં એક વૃક્ષ ઉગાડજો. અને આંગણામાં પણ વૃક્ષ ઉગાડવાની જગ્યા ન હોય તો ગામમાં ગમે તે જગ્યાએ સારી જગ્યા લાગે ત્યાં એકાદો વૃક્ષ તો ઉગાડજો, એ વૃક્ષની માવજત કરજો. ભગવાન ન માન્યા એટલે નંદ બાબા કહે છે, કઈ વાંધો નહીં કનૈયા, તું કેમ ચાલ, તો હવે પર્વતની પૂજા કરીએ. પર્વતની પૂજા કરવા ગયા, બ્રાહ્મણોને લઈને ગયા છે, તમામ એ ગોપ ગોવાળોને લઈને ગયા છે. પેલી બરસાના વાળી પેલી રાધાએ આવી છે અને ગોપ ગોવાળો બધા ભેગા મળીને ગયા છે. કોઈએ માખણ લીધા, કોઈએ મિશ્રી લીધી, આ બધાએ પોતપોતાના હાથની અંદર આમ યથાશક્તિ દ્રવ્યો લઈ અને ભગવાનની પૂજા કરવા જાય છે અને સૌ લોકો ભાવથી ગાય છે. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા, માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા, લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા, શિખર ગોપ ગોવાળો સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા, ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા, શ્રી
લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા ગોરી રાધા કાને સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા ગોરી વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય
મને માયા લગાડી રે, મને માયા લગાડી રે, શામે મને માયા લગાડી રે, શામે મને માયા લગાડી રે. રાધાનો શામ મારો રાજા રણ છોડ છે, જેટલા લોકો બેઠા છો ને જેટલા જતીપુરામાં આવ્યા હતા ઈ પોતાની જગ્યાએ ઊભા થઈ જાવ, હાથ ઊંચા કરીને તાળીઓ વગાડો તો મને ખબર પડે તમે કેટલા જતીપુરામાં છો. અને હવે કાલનો દિવસ છે મારે અહીંયા, પ્રમ દિવસે તો બપોરે 12 વાગે કથા વિરામ લઈ રહેશે, એટલે ફરી પાછા ક્યારે મળીએ કોને ખબર. એક ખબર છે કે આપણે ભાવનગરની કથામાં ત્રીજા મહિનામાં મળશું, પણ ત્યાં સુધીમાં તો પછી કોને ખબર કોણ રે કોણ વયું જાય. એટલે ભાવ છે સબ લોગ ગાયે તાળીઓ કે સાથ. મારા મને માયા લગાડી.
રાધે 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 એ જ ભાવ સાથે આપ સૌ લોકો ફરી પાછા બેસ જાવ એટલે હું ગોવર્ધન લીલાની કથા કરી દઉં. ચાલો, માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ આજે આખું ગોકુળ અહીંયા ભૂલું પડ્યું હોય ને એવું લાગે મને. ગોકુળની બધી ગોપીઓ અહીંયા આવીને બિરાજમાન થઈ હોય. ભગવાને ગોવર્ધનનાથ પર્વતની પૂજા કરાવી એટલે ષોડશોપચાર પૂજા કરાવી, ભગવાનને સ્નાન કરાવ્યા, ભગવાનને પંચામૃતથી સ્નાન થયા, ભગવાનને શુદ્ધ જળના અભિષેક થયા, ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર યજ્ઞોપવિતના દાન દેવાયા છે, ભગવાનને તિલક થયા, ભગવાનને શણગાર થયો અને ભગવાનને જ્યારે થાળ ધરાવ્યો અને ત્યારબાદ ભગવાનની ઉત્તર પૂજા થઈને આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે વ્રજવાસીઓએ મારી પૂજા નહીં પર્વતની પૂજા કરી, એટલે ઇન્દ્ર કોપે ભરાયો અને એમણે વરુણ દેવને આજ્ઞા કરી કે જા વરુણ, વ્રજ ને વૃંદાવનમાં એવા વરસી પડો કે લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી તો એનું પરિણામ શું આવ્યું. વરુણદેવ બારે મેઘ ખાંગા થયા, નદીને નાળાઓ છલકાવા લાગ્યા છે, પવનનો એ વાયરાઓ વાયરાયા, આકાશમાં વીજળીના કડાકાઓ થઈ રહ્યા છે, એકદમ ભયંકર વાતાવરણ થયું.
અને વ્રજના તમામ લોકો ભયભીત થયા અને ભગવાન કૃષ્ણ કહે છે કે જો કૃષ્ણ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ છે, હવે કોણ બચાવશે? ભગવાન કહે છે કે બાબા ચિંતા ન કરો ગોપીઓ, આપણને આપણો ગિરિરાજ પર્વત બચાવશે. અને એ સમયે જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન ગોવર્ધનનાથને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરોર પર ઉપાડ્યા છે ભગવાને. બોલીએ ગિરિરાજ ધરણ કી, ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, વલ્લભાધીશ કી. ભગવાને ગોવર્ધનનાથને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના ટેરવા ઉપર તોળ્યા છે. જેમ જેમ વ્રજવાસીઓ નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગોવર્ધનનાથ એનું કદ વધારતા ગયા છે. ગિરિરાજનું કદ વધાર્યું, બધાને આશ્રય આપ્યો છે ભગવાન ગોવર્ધનનાથે. એક દિવસ નહીં, બે દિવસ નહીં, ભાગવતમાં એમ લખ્યું છે સાત સાત દિવસ સુધી આ લીલા ચાલી. ભગવાને સાત દિવસ ગોવર્ધનનાથને તોળી રાખ્યા છે. બરસાના વાળા લોકો વાતો કરતા હતા કે આ પર્વત આપણી રાધાએ ઉપાડ્યો છે. ભગવાન કહે છે કે અહીંયા મહેનત હું કરું, ફળ બધું રાધા લઈ જાય. બરસાના વાળાનો જે મોહ હતો, એના વિચારો હતા, એ વિચારોમાં મોહમાંથી કાઢવા માટે શું કર્યું ભગવાને? તો કહે છે કે ભગવાને પગની આંટી મારી અને કેડમાં ખોસેલી વાંસળી કાઢીને અધરાર્પિત કરીને કહે છે કે એ ગિરિરાજ પર્વત, જો મારા ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવાથી એક વેત અધર જઈ અને તું નોધારો ઊભો ન રહે તો તને મારી બાંસુરીના સોગંદ છે. અને ભગવાન જ્યાં વેણુ નાદ કર્યો ને તો એક વેત અધર જઈ અને ગોવર્ધનનાથ પર્વત એમને ઉભા રહ્યા છે. બરસાના વાળાને ખબર પડી ગઈ કે આ તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. હવે આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે બ્રહ્મ હવે અવતાર લઈ ચૂક્યા છે. કોઈને ખબર ન પડે એમ એકાંતની અંદર આવી અને ઇન્દ્રએ ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરી અને કૃષ્ણને કહ્યું. ભગવાન બાદરાયણ પોતે લખે છે ભાગવતમાં, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તકમ માયામયોયમ ગુણસં પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શકો. ભગવાન કહે છે ઇન્દ્ર, સત્તા મળે તો સત્તાની અંદર અહંકાર ન રાખશો, સત્તાનો સદુપયોગ કરો, સત્તાનો દુરુપયોગ ન થાય. તમે સત્તાનો ઉપયોગ કરો, ભગવાને તમને સત્તા આપી છે, પણ આપણે તો એક જ રાહ જોતા હોય, મને સત્તા મળે એટલે મને જે જે નડ્યા છે એને બધાને વારો લઈ લઉં. મારી એક પ્રાર્થના છે વ્યાસપીઠથી આપ સૌને, ભગવાન તમને કદાચ સત્તા આપે, તમારો સમય આવે ને તો બધાનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખતા મારા બાપ, બધાનું ધ્યાન રાખજો. તમને સત્તા મળે તો તમે ધ્યાન રાખો, શું કામ ને ધ્યાનમાં? પણ આપણી તો એક જ નજર હોય, તું મને નડ્યો તો તારામાં ને એનામાં ફેર શું? ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી અને વિશ્રામની સાથે બે મિનિટ માટે ભાવસે આપ સબ લોક ગાઈએ. હરે રામા રામા રામ સીતા રામ રામ રામા, હરે રામ 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 સીતા, હરે રામા રામા રામ સીતા રામ. सब लोग गाइए कुछ पल के लिए, मेरे ठाकुर को पुकारिए. हरे रामा रामा राम सीता राम राम रामा, हरे रामा राम सीता राम राम रामा, हरे रामा राम सीता राम રે. રામા રામા રામ સીતા રામ રામ રામા, રે રામા રામા રામ સીતા.
हरे रामा रामा राम सीता राम राम रामा हरे रामा रामा राम सीता राम 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 सीता राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलो वृंदावन बिहारी लाल की भागवत भगवान की द्वारिकाधीश की गिरिराज धरण की गोवर्धन नाथ की रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान जी महाराज की सदगुरु भगवान की सुखदेव जी महाराज की व्यास भगवान की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को हाँ और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।